ભરૂચના પંડિત ઓમકાર નાથ હોલ ખાતે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ લોક જાગૃતતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે યોજાયેલા સેમિનારમાં સોશિયલ મીડિયા થકી થઈ રહેલ છેતરપિંડી સહિતના ગુનાઓને કેવી રીતે અટકાવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે સાયબર ક્રાઇમ અવેરનેસનો અત્યારે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. ડીવાયએસપી ભરૂચ દ્વારા ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે તમામ ભરૂચના નગરવાસીઓ અને સ્કૂલ કોલેજના બાળકો માટે ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. રેન સાહેબની સૂચના હતી કે આ રીતના પ્રોગ્રામો અરેન્જ કરીને સાયબર ક્રાઇમને કેવી રીતના પ્રિવેન્ટ કરી શકીએ અને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવી શકે એ માટેનો આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સાયબરના અલગ અલગ જે ફ્રોડ થતા હોય છે, નાણાકીય ઉચાપતો અને સાથે સાથે ખોટી રીતના ફોટોઝ વાયરલ કરવા કેવી રીતના, તો એના માટેનું અવેરનેસ કઈ રીતના એનાથી બચી શકાય, કે સાયબર ક્રાઇમ એવો ગુનો છે કે જેને પ્રિવેન્ટ કરવો એ સૌના હિતમાં છે, અને એના જે આરોપીઓ હોય છે પોતાની ઓળખ છુપાવીને કે ટેકનોલોજીનો ખોટી રીતના ઉપયોગ કરીને આ પ્રકારના ગુના આચરતા હોય છે, તો વધુમાં વધુ લોકોમાં અવેરનેસ થાય અને એનાથી પ્રિવેન્ટ થઈ શકે એવો ભરૂચ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા રેન્જ અને ભરૂચ પોલીસ દ્વારા આજે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેનો એક સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા તમામ નગરજનો હાજર રહેલા છે. ખાસ કરીને આ પ્રોગ્રામની અંદર અમે જે યુવાધન આવેલું છે, તો યુવાધન અત્યારે જે રીતે સોશિયલ મીડિયા અને મોબાઈલ વપરાશમાં એકદમ એક્ટિવ છે, તો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો તમે જ્યારે યુઝ કરી રહ્યા છો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સિક્યુરિટી પર્પઝથી, અને તમે કઈ રીતે તમારી જાતને સોશિયલ મીડિયાથી જે ક્રાઇમ થઈ રહ્યા છે એનાથી બચાવી શકો તે માટેનું એક ઉદાહરણ સાથેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તથા સાયબર ક્રાઇમ શું છે, સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના હાલમાં ચાલી રહ્યા છે, સાયબર ક્રાઇમનો તમે ભોગ બની જાઓ પછી શું કરવું જોઈએ, જે બાબતેની સચોટ માહિતી આપવામાં આવી રહી છે. ઓકે.